परंतु तेरी पहला मैं हाथ जोड़ी आंखों बंद करी अने प्रार्थना करीशु। ત્રણ લખવાના, હવે ચો
પછી 2 3 4 બીજે કે દેખાય છે નથી તો 4 પછી લંબ ચોરસ તો એક તો આ લંબ ચોરસ 1 અને એક આ મોટું છે 2 તો આમાં 2 લંબ ચોરસ છે બરાબર તો અહીંયા લખી દેવાના બગડે 2 હવે ત્રીજા નંબરની આકૃતિ જોવાની છે તો ત્રીજા નંબરની આકૃતિમાં ગોળ કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 બીજી કે દેખાય છે નથી તો એ લખી દેવાના 8 હવે ત્રિકોણ તો આ 1 પછી આ 2 આ 3 4 બીજી કે દેખાય છે નથી દેખાતા 4 ત્રિકોણ છે હવે ચોરસ તો આ 1 આ 2 આ 3 4 કેટલા ચોરસ છે 4 અહીંયા 4 લખી દેવાના હવે લંબ ચોરસ તો આ 1 આ 2 છે મોટું છે 3 પછી 4 અને એક આ 5 5 લંબ ચોરસ છે બરાબર તો એ 5 લખી દેવાના બધાને ખ્યાલ આવી ગયો વેરી ગુડ તમે પણ ઘરે જોજો તો આ આકૃતિ પૂરી થઈ હવે પાછળ જો ગૃહ કાર્ય છે જે તમારે ઘરે કરવાની છે તો આમાં શું કરવાનું છે એક ડાયમંડ આકાર આપેલો છે પછી એક અંડાકાર આપેલો છે અર્ધ વર્તુળ આપેલું છે અને ચોરસ આ ચાર આપેલા છે અહીંયા જો બોક્સમાં તો આ આકૃતિ જોવાની તમારે અને એમાં અહીંયા લખેલું છે ડાયમંડ આકાર તો ડાયમંડ આકારની કેટલી છે તો 1 2 3 4 તો અહીંયા લખી દેવાનું 4 પછી અર્ધગોળ તો અર્ધગોળ કેટલી છે તો આ 1 આ 2 આ 3 4 અહીંયા લખી દેવાનું પછી અંડાકાર 2 2 3 4 5 6 7 અને એક આ મોટી છે 8 બરાબર અહીંયા 8 લખવાનું ચોરસ તો આ 4 આપેલા છે 1 2 3 4 તો એ લખી દેવાનું 4 બરાબર તો આ રીતે મેં કીધું એ પ્રમાણે તમારે ડાયમંડ આકાર અર્ધવર્તુળ અંડાકાર અને ચોરસ એ 4 આકૃતિઓ ગણી અને એની સંખ્યા તમારે લખી દેવાની છે ઘરે હોમવર્ક બરાબર હવે આગળ શું આવે છે પેટર્ન આગળ વધે